हेलो विद्यार्थियों, जय स्वामीनारायण। श्री सहजानंद प्राथमिक शाळाना ऑनलाइन स्टडी में तमारा सौनुं स्वागत छे। विद्यार्थियों, आपणुं धोरण छे पहेलुं विषय छे अंग्रेजी। अंग्रेजी विषय अने पहेलुं धोरण एमां विद्यार्थियों आपणे समरस पोथी भाग त्रण एना माध्यमथी यूनिट नंबर 87 सुधी पूरी लीधुं छे, जेमां आपणे प्राणीओना अने पक्षीओना नाम जोया। हवे विद्यार्थीओ, आपणे यूनिट नंबर 88 आजना विडियोमां जोवानुं छे, जेमां आपणने फळोना नाम आपेला छे। यूनिट नंबर 87 सुधी आपणे पूराई गयुं छे, 88 आजे विद्यार्थीओ आपणे विडियोमां जोवानुं छे। आपणे अंग्रेजी अने गुजराती बन्नेमां પ્રાણીના નામ અને પક્ષીના નામ ભણી લીધા, તો વિદ્યાર્થીઓ ફળોના નામ જે છે એ હવે આપણે ભણવાના છે, જેમાં અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ જે છે એ આપણે સમજવાનો છે। તો સૌથી પહેલાં જોઈએ આપણે નીચેના ફળોના ચિત્રો ઓળખી અંગ્રેજી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ વાંચો। तो फळो जे छे एनुं चित्र आपणने देखाय छे। सौथी पहेलुं फळ जे देखाय छे ए छे अंजीर। एने शुं कहेशुं आपणे? अंजीर। एने अंग्रेजीमां शुं कहेवाय? फिग। शुं कहेशुं? फिग। फिग एटले अंजीर। एनी पछी बीजुं फळ ग्वावा। शुं छे? तो के जामफळ। જામફળ ખાધું હશે તમે સૌએ। બીજું ફળ છે જામફળ। તો જામફળને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ગ્વાવા। જામફળ એને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે ગ્વાવા। એની પછી આ શું છે? તો કે કેરી। કેરીને અંગ્રેજીમાં શું કહેશું? મેંગો। કેરી એને અંગ્રેજીમાં શું કહેવાય? મેંગો। કેરીને કહેશું મેંગો। એની પછી આ કયું ફળ છે? તો કે દ્રાક્ષ। કયું ફળ છે? દ્રાક્ષ। દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેશું? ગ્રેપ્સ। દ્રાક્ષને અંગ્રેજીમાં શું કહેવાય? ગ્રેપ્સ। શું કહેશું? ગ્રેપ્સ। એની પછી આ કયું ફળ છે? તો કે બનાના। કયું ફળ છે? બનાના। બનાનાને અંગ્રેજીમાં શું કહેવાય? બનાના જે છે એ જ અંગ્રેજી નામ છે, એને ગુજરાતીમાં શું કહેશું? કેળું। કેળું કહેવાય। એની પછી છે આ ફળ કયું છે? તો કે પપૈયું। પપૈયાને અંગ્રેજીમાં શું કહેવાય? પપાયા। શું કહેશું આપણે? પપાયા। પપૈયા, પપાયા એટલે પપૈયું। એની પછી આ ફળ કયું છે? તો કે સફરજન। સફરજનને અંગ્રેજીમાં કહેશું એપલ। શું કહેવાય? એપલ। એપલ એટલે સફરજન। એની પછી આ ફળ, આ ફળ કયું છે? તો કે નારંગી। નારંગી એટલે ઓરેન્જ। ઓરેન્જ એટલે નારંગી। એની પછી આ ફળ કયું છે? તો કે નાળિયેર। કોકોનટ એટલે નાળિયેર। કોકોનટ, કોકનટ એટલે નાળિયેર। કોકોનટ એટલે નાળિયેર। એની પછી જોઈએ તો કે આ ફળ કયું છે? શેરડી। શેરડીને અંગ્રેજીમાં કહેશું શુગર કેન। શું કહેવાય? શુગર કેન। શેરડી એટલે શુગર કેન।
એની પછી આ ફળ કયું છે? અનાનસ. અનાનસ એટલે પાઇનેપલ. અનાનસ એટલે પાઇનેપલ. એના પછી આ ફળ કયું છે? તો કે તરબૂચ. તરબૂચ જેને અંગ્રેજીમાં કહેવાય વોટર મેલન. શું કહેવાય? વોટર મેલન. આવી રીતે પાના નંબર 81માં તમારે સૌએ જે મેં ફળના નામ કરાવ્યા એ સરસ રીતે પાકા કરવાના છે, અને જે રીતે હું વિડીયોમાં બોલું છું એવી જ રીતે તમારે પણ ચિત્ર જોઈ અને અંગ્રેજી નામ અને ગુજરાતી નામ બંને બોલવાનું છે. આજનો વિડીયો અહીં સુધીનો જ રાખીએ વિદ્યાર્થીઓ. આની પછીનું આપણે આવતા વિડીયોમાં ભણીશું. આજનો વિડીયો અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.